નમસ્કાર, ન્યૂઝ સિટી ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણિયા. મહત્વના સમાચારો પર નજર કરીએ તો બાબા કેદારનાથના ન્યૂઝ સિટી ગુજરાતી પર આપ દર્શન કરી શકો છો. આજથી ખુલ્યા છે કેદારનાથ ધામના કપાટ. બાબા કેદારનાથ ધામના જય ઘોષ સાથે કપાટ ખુલી ગયા છે. 6 મહિના બાદ કેદારનાથ ધામના કપાટ ખુલ્યા છે. ચારધામ યાત્રામાં 18 લાખથી પણ વધારે લોકોનું રજીસ્ટ્રેશન હતું. યમુનોત્રી ધામના કપાટ રાત્રે 10:29 ખુલશે. ગંગોત્રી ધામના કપાટ 12:25 ખુલશે. કેદારનાથ બાદ યમુનોત્રી ગંગોત્રી ધામના કપાટ ખુલશે. બદ્રીનાથ ધામના 12મીએ ખુલશે કપાટ. સેંકડો શ્રદ્ધાળુની હાજરીમાં કપાટ ખુલ્યા છે. યાત્રા માટે 18 લાખથી વધુ ભક્તોએ રજીસ્ટ્રેશન અગાઉથી જ કરી લીધું હતું અને યમુનોત્રીના કપાટ રાત્રે 10:29 ખુલશે. ગંગોત્રી ધામના કપાટ 12:25 ખુલશે. હાલ કેદારનાથ ધામના કપાટ ખુલી ગયા છે. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે પણ હાલ પહોંચ્યા છે. જય હો બાબા કેદારનાથ નાદ સાથે હાલ ભક્તો ભાવ વિધુર બન્યા છે. દેખીએ છે, મહિને કે બાદ એ મોકા દેવતાઓને હમકો દિયા હૈ. અભી તક તો વહી પૂજા કર રહે થે. આજ હમ મનુષ્યો કો ભગવાન કી પૂજા અર્ચના કા 6 મહિને કે લિયે અધિકાર મિલા હૈ. ઇસસે બઢકર કે ઓર ક્યા સૌભાગ્ય હો સકતા હૈ. આપ દેખીએ કિસ તરહ કા ઉલ્લાસ હોતા હૈ. ઇસ સમય લોગો કે બીચ મે દિખાઈ દે રહા હૈ. બહોત આનંદ હૈ. તો ઉત્તરાખંડમાં સોમેશ્વરમાં વાદળ ફાટ્યું છે. વાદળ ફાટવાની ઘટના બની છે. વાદળ ફાટવાથી ભયંકર તબાહીના દ્રશ્યો સામે આવ્યા. અલમોડા કોસાના હાઈવે પર બંધ કરવામાં આવ્યો. હાઈવે બંધ કરવાની ફરજ પડી. કાટમાળ લોકોના ઘર અને દુકાનોમાં ઘૂસી ગયો. ઘરો અને દુકાનોની દિવાલોમાં તિરાડો પડી ગઈ. લોકોના વાહનો અને કાટમાળ નીચે દટાયા છે. વાહનોની અવરજવર પણ ઠપ થઈ ગઈ છે. કાટમાળની નીચે વાહનો દટાયા. લોકોના ઘર સુધી આ કાટમાળ ધસી આવ્યો છે. સ્થાનિકો નિહાલ પરેશાની વેઠવારો વારો આવ્યો છે. ધોધમાર વરસાદમાં વાદળ ફાટવાની સોમેશ્વરમાં ઘટના બની છે. ચારે તરફથી તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. તો ઉત્તરાખંડના બાગેશ્વરમાં મુશળધાર વરસાદ પડ્યો. નદીનાળા છલકાયા. વૃક્ષો ધરાશાયી થયા. લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા. ગરુડ કાંડા કપકોટના વિસ્તારમાં સતત વરસાદથી મોટા પાયે નુકસાન પહોંચ્યું. ખેતરોમાં ઉભા પાકમાં વરસાદી પાણી ભરાયા. ભારે વરસાદના પગલે જિલ્લા વહીવટીતંત્ર સતર્ક થયું. અનરાધાર વરસાદ બાગેશ્વરમાં પડી રહ્યો છે. ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને ગાડીઓને પણ નુકસાન પહોંચ્યું છે. તો લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. નદીઓમાં પૂર આવ્યું. વૃક્ષો તરાશાયી થયા અને ઘરના મકાનના જે છાપરા છે તે પણ ઉડ્યા હોય તેવી ઘટના સામે આવી છે. અને બાગેશ્વરમાં જે અનરાધાર વરસાદ વરસ્યો છે જેના કારણે તબાહી મચી હોય તેવા દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે. પરંતુ રેસ્ક્યુ ટીમ હાલ સ્થળ પર છે અને રેસ્ક્યુ કરી રહી છે. ઘણી જગ્યાએ વૃક્ષો પણ ધરાશાયી થયા છે. તો વાત હવે ગુજરાત 4 સિસ્ટમથી ઘેરાયું તેની. આવતીકાલથી ગુજરાતમાં 5 દિવસ વરસાદની આગાહી છે. હવામાન વિભાગની ગરમી અંગે મોટી આગાહી. 11 થી 15 મે સુધી ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી રહેશે. આવતીકાલથી 15 મે સુધી ગુજરાતમાં વરસાદ થઈ શકે છે. આજે ગુજરાતવાસીઓને તપવાનો દિવસ છે, પરંતુ આવતીકાલથી વરસાદ થશે. સંભાવનાએ હૈ ઇસમે જો ડિસ્ટ્રિક્ટ આ રહા હૈ પહેલા દિન મતલબ ડે 3 મે યહ નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ દમન દાદરા નગર હવેલી એ ડિસ્ટ્રિક્ટ ડે 3 મે બારિશ હોને કા સંભાવના હૈ. હાલ ગુજરાત પાસે 4 સિસ્ટમ સક્રિય થઈ છે. હવામાન વિભાગની આગાહી. રાજસ્થાન ઉપર 2, મધ્યપ્રદેશ પર 1 અને 1 સિસ્ટમ અરબ સાગર ઉપર સક્રિય થતા ગુજરાતમાં વરસાદ થઈ શકે છે. 11 થી 15 મે સુધી ગુજરાતમાં વરસાદ પડી શકે છે.
અગિયારમીએ નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં પવન સાથે વરસાદ રહેશે તો બારમી મે અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, નર્મદા, દમણમાં વરસાદ રહેશે. તેરમી મે સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદ રહેશે. ચૌદમીએ ક્યાં વરસાદ થશે તો સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. પંદરમીએ તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદ પડી શકે છે. સ્ટાર સિસ્ટમ યુ આર અભી દેખ રહા હૈ જો નોર્થ ઇસ્ટ રાજસ્થાન, નોર્થ વેસ્ટ રાજસ્થાન, દો સાયક્લોનિક સર્કુલેશન હૈ ઓર એક સાયક્લોનિક સર્કુલેશન જો અરેબિયન સી હૈ ઉસકા નોર્થ ઇસ્ટ ગુજરાત કોસ્ટ રિજન મેં પરસિસ્ટ કર રહા હૈ ઓર એક સાયક્લોનિક સર્કુલેશન મધ્ય મહારાષ્ટ્ર મેં પરસિસ્ટ કર રહા હૈ ઇસકે વજહ સે અભી એક દો દિન તો ડ્રાઈ મૌસમ જાયેગા ડે વન ડે ટુ લેકિન થર્ડ ડે સે સાત દિન તક લાઇટ રેન વિથ થંડરસ્ટોર્મ કા સંભાવના હૈ. તો વાત કરીએ 11 થી 15 મે દરમિયાન ક્યાં વરસાદ થઈ શકે છે. મેપના માધ્યમથી સમજીએ કે કયા કયા જિલ્લાઓમાં વરસાદ રહી શકે છે. વાત 11મીએ ક્યાં વરસાદ પડશે તો દક્ષિણ ગુજરાતમાં વરસાદ થઈ શકે છે. 11મીએ તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દાદરાનગર હવેલી આ પાંચ જે જિલ્લાઓ છે ત્યાં વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. 11મીએ પાંચ જે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે ત્યાં વરસાદ થઈ શકે છે. એટલે ખેડૂતોએ પણ સાવધાની રાખવાની જરૂરિયાત છે. સાવધાન રહેવું પડશે કારણ કે જો વધુ વરસાદ થયો તો ખેડૂતોને નુકસાન પહોંચી શકે છે. હવે વાત 12મી તારીખની. 12મી તારીખે ક્યાં થઈ શકે છે વરસાદ. 12મી તારીખે ઉત્તર ગુજરાતના સાબરકાંઠામાં વરસાદ પડી શકે છે. કમોસમી વરસાદ થઈ શકે છે. અરવલ્લીમાં થઈ શકે છે વરસાદ. અરવલ્લીમાં પણ વરસાદ રહેશે અને દાહોદના આસપાસના પંથકમાં પણ વરસાદ રહી શકે છે. છોટાઉદેપુરમાં વરસાદ થઈ શકે છે. નર્મદા, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં 12મી મે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગનું અનુમાન છે કે 12મી તારીખે ઉત્તર ગુજરાત અને દક્ષિણ વિભાગના આ જે ભાગો છે ત્યાં વરસાદ રહી શકે છે. 12મી તારીખે પણ ખેડૂતોએ સાવધાની રાખવી પડશે. જોકે ભર ઉનાળો છે અને વચ્ચે પણ વરસાદ થઈ શકે છે. હવે વાત 13મી મે ક્યાં વરસાદ થઈ શકે છે. 13મી તારીખે નર્મદામાં તો વરસાદ રહેવાનો છે એટલે દક્ષિણ ગુજરાતમાં 13મી તારીખે પણ વરસાદ પડશે. નર્મદા, છોટાઉદેપુર, તાપી, ડાંગ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, દક્ષિણ ગુજરાતના ભાગોમાં 13મી તારીખે વરસાદ રહેશે. ઉત્તર ગુજરાતમાં પણ 13મી તારીખે વરસાદ થશે. અરવલ્લી, સાબરકાંઠામાં વરસાદ રહી શકે છે 13મી તારીખે. સાથે દાહોદમાં પણ વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગનું અનુમાન છે આસપાસના ગામડાના વિસ્તારોમાં પણ વરસાદ રહેવાનો છે એટલે ખેડૂતોએ પણ એ પ્રમાણેની સાવચેતી રાખવી પડશે. જોકે હાલ ઉનાળો ચાલી રહ્યો છે. વાત હવે 14મી તારીખે કે 14મી તારીખે ક્યાં વરસાદ પડશે. 14મી તારીખે સૌરાષ્ટ્રના ભાવનગરમાં વરસાદ થઈ શકે છે. બોટાદમાં વરસાદ રહી શકે છે. સુરેન્દ્રનગરમાં પણ વરસાદ પડશે. જામનગર, રાજકોટ અને અમરેલીમાં વરસાદી વાતાવરણ રહેશે. કમોસમી વરસાદ પડશે. 14મી તારીખે સૌરાષ્ટ્રના જે ભાગો છે આસપાસના પંથકમાં ગામડાઓમાં વરસાદ રહી શકે છે. હવામાન વિભાગનું આ આંકલન છે વરસાદનું. જ્યાં વરસાદ થઈ શકે છે તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદ રહી શકે છે. વાત હવે 15મી બેની. 15મીએ ક્યાં વરસાદ રહી શકે છે. 15મી તારીખે તાપી, ડાંગ, વલસાડ, દમણ, નવસારી અને દાદરાનગર હવેલીમાં 15મી મે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં ઓવરઓલ 5 દિવસ વરસાદ રહેવાનું અનુમાન છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહેશે એટલે કે 11 થી 15 મે દરમિયાન સાવચેતી રાખજો. હવામાન વિભાગ દ્વારા આ મહત્વની આગાહી કરવામાં આવી છે અલગ અલગ દિવસ માટે. જોકે ભર ઉનાળો છે અને આ ઉનાળા વચ્ચે પણ વરસાદી વાતાવરણ રહી શકે છે અને કમોસમી વરસાદ પડી શકે છે. તો આજે રાજ્યમાં આગ ઉગતી ગરમી પડશે તેવું પણ હવામાન વિભાગ દ્વારા અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. અમદાવાદવાસીઓ સાવધાન રહેજો. અમદાવાદમાં ગરમીનો પારો 43 ડિગ્રીએ રહી શકે છે. ગાંધીનગરમાં ગરમીનો પારો 42 ડિગ્રીએ રહી શકે છે.
अभी तापमान जो है उच्च अधिकतम तापमान 9 लाख सेल्सियस कैटेगरी में रहेगा आगे 4 से 5 दिन तक। और जो गुजरात कोस्टल एरियाज है हॉट एंड ह्यूमिड वेदर परसिस्ट करने का, बारिश होने के बाद थोड़ा सा रात होने का संभावना है, वो हम आगे और जो अहमदाबाद का मौसम है तापमान 43 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना है। तो गुजरात चार वरसादी सिस्टम थी घेराऊ छे। हवामान विभाग ની વરસાદ અંગેની મોટી આગાહી, ગુજરાત ની 3 બાજુ 4 વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે। આવતીકાલથી 15મી સુધી ગુજરાતમાં વરસાદ રહી શકે છે। તો આવતીકાલથી 15મી સુધી ગુજરાતમાં વરસાદ રહી શકે છે, એટલે કે 5 દિવસ વરસાદ, 4 વરસાદી જે સિસ્ટમથી ઘેરાવું છે અને 4 થી 5 દિવસ સુધી વરસાદી વાતાવરણ રહી શકે છે। મેપના માધ્યમથી નજર કરીએ ગુજરાત આસપાસ જે 4 સિસ્ટમ સક્રિય થઈ છે અને આ સિસ્ટમ સમજવાનો પ્રયત્ન કરીએ। આ છે ગુજરાત અને રાજસ્થાનમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે, પરંતુ પહેલી સિસ્ટમ મધ્યપ્રદેશમાં જે સક્રિય થઈ છે અને તેની અસર ગુજરાતમાં રહેશે, સીધું જોઈ શકાય છે મેપના માધ્યમથી। અને બીજી જે સિસ્ટમ છે તે રાજસ્થાનમાં સક્રિય થઈ છે, મધ્યપ્રદેશ રાજસ્થાનમાં સિસ્ટમ જે સક્રિય થઈ છે અને તેના કારણે તેની સીધી અસર ગુજરાતમાં પડશે અને ગુજરાતના આસપાસના જે વિસ્તારો છે ત્યાં વરસાદ રહેવાનું અનુમાન છે, 15 મે સુધી વરસાદ રહી શકે છે। એક સિસ્ટમ સક્રિય થઈ છે અરબ સાગરમાં, અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થતા તેની પણ અસર ગુજરાત તરફ રહી શકે છે અને જેના કારણે આ 2-3 દિવસ વરસાદ રહી શકે છે, 15મી મે સુધી વરસાદ રહી શકે છે। ગુજરાતના જે કાંઠાના વિસ્તારો છે ત્યાં પણ જે પ્રમાણે આગાહી કરવામાં આવી છે, ખાસ કરી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે, આ તમામ સિસ્ટમ સક્રિય થવાના કારણે ગુજરાત પર તેની અસર રહેશે અને આ ભર ઉનાળામાં વરસાદી માહોલ રહી શકે છે અને વરસાદ આવી શકે છે। 15 મે સુધી હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે। આ 4 સિસ્ટમથી ગુજરાતમાં વરસાદી વાતાવરણ રહી શકે છે। તો ગિરિમથક સાપુતારામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। ગીરી કંદરામાં ધુમ્મસની ચાદર પથરાતા ઠંડીના ચમકારા સાથે આહલાદક નજારો જોવા મળ્યો। દૂર દૂરથી આવેલા પ્રવાસીઓમાં ખુશીની લહેર છવાઈ। એક તરફ લહેરાતી વનરાઈ અને પર્વતમાળાએ જાણે ધુમ્મસની ચાદર ઓઢી લેવી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાતા નયનરમ્ય વાતાવરણ સર્જાયું। તો સાપુતારાનો આ નજારો છે, ગિરિમથક સાપુતારા ની હાલ પ્રવાસીઓ મુલાકાત લઈ રહ્યા છે, જાણે સ્વર્ગમાં આવી ગયા હોય તેવા આહલાદક નજારા વચ્ચે પ્રવાસીઓ મજા માણી રહ્યા છે। કાળા ડિબાંગ આકાશમાં વાદળો પણ ઘેરાયા હતા। નીટ પરીક્ષામાં ચોરી કાંડમાં પોલીસ એક્શન મોડમાં આવી છે। વડોદરાની રોય ઓવરસીઝ ઓફિસ સીલ કરવામાં આવી છે। તપાસ બાદ પંચમહાલ SOGની કાર્યવાહી, દસ્તાવેજી કાગળો પણ પોલીસે જપ્ત કર્યા છે, પોલીસકર્મીઓના નિવેદન લેવામાં આવ્યા છે, હજુ પણ ચોંકાવનારી બાબતો સામે આવી શકે છે। રોય ઓવરસીઝના સંચાલક સામે ગુનો નોંધાયો છે, પરશુરામ રોયની SOGએ અટકાયત કરી લીધી છે। પરશુરામ રોયની વડોદરા મુંબઈમાં કન્સલ્ટન્સી છે, રોય મેડિકલ એડમિશનનું તેઓ માર્ગદર્શન આપે છે। નીટ કૌભાંડમાં રોયે વિદ્યાર્થીઓના નામો મોકલ્યા હતા। વડોદરા SOGએ પરશુરામ રોયને ગોધરા પોલીસને સોંપ્યો છે। પંચમહાલના ગોધરામાંથી સ્કૂલમાં નીટની પરીક્ષામાં ચોરી કૌભાંડ પકડાયું હતું, જેમાં વિદ્યાર્થી દીઠ 10 લાખ રૂપિયા લેવામાં આવ્યા હોય તેવું સામે આવ્યું હતું। જ્યારે આ પ્રકરણમાં 3 લોકો સામે હાલ ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં જય જલારામ સ્કૂલના શિક્ષક તુષાર ભટ્ટ, વડોદરાના રોય ઓવરસીઝના માલિક પરશુરામ રોય અને ગોધરાના આરિફ ઓરા સામે ફરિયાદ નોંધાઈ હતી। ગઈકાલે ડેપ્યુટી સેન્ટર સુપ્રિન્ટેન્ડન્ટની ગાડીમાંથી 7 લાખ રૂપિયા પણ મળ્યા હતા। તો દાહોદ બેઠકના પ્રથમપુરા બુથનું ફેર મતદાન થશે। આવતીકાલે પ્રથમપુરા બુથ પર ફરી મતદાન કરવામાં આવશે। 7મીએ મતદાન રદ થયું હતું। 220 નંબરના પોલિંગ સ્ટેશન પ્રથમપુરામાં આવતીકાલે સવારે 7 થી 6 દરમિયાન મતદાન થશે, જેમાં તમામ મતદારોને આવતીકાલે રજા પણ અપાશે, જેમાં 618 પુરુષ મતદારો અને 606 મહિલા મતદારો
ફરીથી પોતાનો મત અધિકારનો ઉપયોગ કરી મતદાન કરી શકશે. બુથ કેપ્ચરિંગની ઘટના બાદ ફેર મતદાનનો આદેશ અપાયો છે. બુથ નંબર 220 પર ગેરરીતિનો વિડીયો વાયરલ થયો હતો. વિજય ભાભોરના બુથ કેપ્ચરિંગનો વિડીયો વાયરલ થયો હતો. રીપોલિંગ માટે ચૂંટણી પંચમાં અરજી કરાઈ હતી. આવતીકાલે ફરી મતદાન કરવામાં આવશે. દાહોદ લોકસભા મત વિસ્તારના 123 સંતરામપુર વિધાનસભા મત વિસ્તારના પોલિંગ સ્ટેશન નંબર 220 ખાતે તારીખ 7 મે 2024 રોજ થયેલ મતદાનને રદ જાહેર કરેલું છે અને તારીખ 11 મે 2024 શનિવારના રોજ સવારે 7 થી સાંજે 6 વાગ્યા દરમિયાન નવેસરથી મતદાન કરવાનું નિર્ધારિત કરવામાં આવ્યું છે. ફ્રેશ પોલ કી સૂચના દી હૈ. ફ્રેશ પોલ 11 મે 2024 કે રોજ હમે સૂચના કરને કો દી ગઈ હૈ. પોલિંગ પાર્ટીઝ કી રચના કરને મે આ ગઈ હૈ. પોલિટિકલ પાર્ટીઝ ઓર કેન્ડિડેટ કો ઇસકે બારે મે લિખિત મે જાણકારી કર દી ગઈ હૈ. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો. ઉનાળામાં લોકોને વારંવાર છાતી અને પેટમાં બળતરાની સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. આવી સ્થિતિમાં કેલ્શિયમથી ભરપૂર દૂધ વધારાના એસિડને શોષીને એસિડની રચનાને રોકવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. તેથી જો તમે પણ આ ગરમીના દિવસોમાં પાચનતંત્રને લગતી સમસ્યાઓથી પરેશાન છો તો ઠંડા દૂધનું સેવન ચોક્કસ કરો. આ એસિડ રિફ્લેક્સને કારણે થતી બળતરાથી રાહત આપે છે. આરામની ઊંઘ મેળવવા માટે ઠંડુ દૂધ પણ પી શકાય છે. તેને પીવાથી બીપીમાં વધઘટની સમસ્યા પણ ઓછી થઈ જાય છે અને શરીર હળવું થઈ જાય છે. આ સિવાય દિવસભરના વ્યસ્ત જીવન પછી તણાવ અને ચિંતા જેવી સમસ્યાઓને દૂર કરવામાં પણ ઠંડુ દૂધ ઘણું બધું ફાયદાકારક છે. ઠંડુ દૂધ પીવાના ફાયદા. ઠંડુ દૂધ છે શક્તિવર્ધક. પેટની બળતરાને શાંત કરવામાં મદદરૂપ. સ્કિન ક્લિન્ઝર તરીકે ઉપયોગી. વજન ઘટાડવામાં મદદરૂપ. કબજિયાતને ઘટાડે. હાઈ બીપીને કંટ્રોલ કરવામાં ફાયદાકારક. હાઈ બીપીને કંટ્રોલ કરવા માટે ઠંડુ દૂધ પીવું ખૂબ જ ફાયદાકારક છે. તેનાથી રક્ત પરિભ્રમણ સુધરે છે અને શરીરમાં સ્ટ્રેસ હોર્મોન્સ પણ ઓછા થાય છે. તમને જણાવી દઈએ કે કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પોટેશિયમ હાઈ બ્લડ પ્રેશર ઘટાડવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આવી સ્થિતિમાં જેમનું બીપી વારંવાર હાઈ રહેતું હોય તેમણે પણ ઠંડુ દૂધ પીવું જોઈએ. વજન ઘટાડવાની દ્રષ્ટિએ ગરમ દૂધ કરતાં ઠંડુ દૂધ વધુ ફાયદાકારક હોય છે. જો તમે કસરત અને આહારની સાથે ઠંડા દૂધને તમારી દિનચર્યાનો ભાગ બનાવો છો તો તમને તેના ઘણા બધા ફાયદા જોવા મળશે. આપણે જણાવી દઈએ કે તેને પીવાથી મેટાબોલિઝમ પણ વધે છે જે વધારાની કેલરીને બર્ન કરે છે. તેથી બચી જાઓ છો અને ધીમે ધીમે તમને વજન ઘટાડવામાં ફાયદો દેખાવા લાગે છે. ઠંડુ દૂધ શરીર માટે ફાયદાકારક છે પરંતુ તેનું સેવન કરતા પહેલા સમયનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. તમારે દિવસ દરમિયાન જ ઠંડા દૂધનું સેવન કરવું જોઈએ. રાત્રે તેનું સેવન કરવાથી ઊંઘમાં સમસ્યા થોડી ઘણી ઊભી થાય છે. કફ પણ થઈ શકે છે. આ સિવાય ઉનાળાની ઋતુમાં જ તેનું સેવન કરવું એ વધારે ફાયદાકારક છે. શિયાળામાં તેને પીવાથી કફ થશે. આ પિત્તને શાંત કરવા માટે આયુર્વેદમાં દૂધને શ્રેષ્ઠ ઔષધ તરીકે પણ દર્શાવેલું છે અને આહાર તરીકે પણ દર્શાવેલું છે. સામાન્ય રીતે અલગ અલગ પ્રકારના દૂધ જોવા મળે છે, જેમાં ગાયનું દૂધ છે, ભેંસનું દૂધ છે વગેરે. ડેરીમાંથી પણ અમુક પ્રકારના જે દૂધ હોય છે તે મિશ્રણ દૂધનું મળે છે, પરંતુ આયુર્વેદ એ ગાયના દૂધને શ્રેષ્ઠ માને છે અને ગાયના દૂધથી શ્રેષ્ઠ રીતે પિત્તનું શમન થાય છે અને પિત્તના રોગો પણ મટે છે. શીતળ ગાયનું દૂધ કે જેની અંદર તમે હળદર અથવા શર્કરા પણ નાખેલ હોય તો એ દૂધ પીવાથી પિત્તનું શમન થાય છે અને ખૂબ ફાયદા જોવા મળે છે. ગાંઠિયાની દુકાન ચલાવતા સામાન્ય વેપારીના પુત્રએ 12 સાયન્સમાં નોંધપાત્ર પરિણામ લાવીને પરિવારનું નામ રોશન કર્યું. અમદાવાદમાં ગાંઠિયાની દુકાન ચલાવનારા પુત્રની મહેનત રંગ લાવી. ધોરણ 12 સાયન્સમાં 94% મેળવીને માતા પિતાનું માન વધાર્યું છે. પિતાનો સંઘર્ષ જોઈ પુત્રએ ભણવાનું અને ડોક્ટર બનવાનું મન બનાવી લઈ આ સફળતા હાંસલ કરી. જો કે પુત્રના પરિણામ પાછળ પિતાની રાત દિવસની મહેનત પણ રંગ લાવી. આ દ્રશ્યો જુઓ. ગાંઠિયાની સામાન્ય દુકાન ચલાવનારા વેપારીએ પેટે પાટા બાંધીને પોતાના પુત્રને ભણાવ્યો અને હાલ પરિણામ એ છે કે 12મા ધોરણમાં સાયન્સમાં તેણે 94% લાવીને પોતાની અને પિતાની મહેનતને સાર્થક બનાવી. એટલું જ નહીં, પોતાના અને પરિવારના ઉજ્જવળ ભવિષ્યની કેડી પણ કંડારી. વાડજમાં રહેલા વિદ્યાર્થી યોગીરાજ કાચાએ પરિણામ લાવવામાં જરા પણ કાચું ના મૂક્યું. સમય મળતા જ તેણે પિતાના ધંધામાં મદદ કરી અને બીજી તરફ તેના પિતાએ પોતાના પુત્રને ભણાવવા માટે પણ કોઈ કચાશ ન રાખી. ખાસ તો મેડિકલ લાઈનમાં જવું છે અને પપ્પાને આટલી મહેનત ન કરવી પડે એના માટે હું ભણું છું અને પપ્પાના ધંધો એકદમ.
વેલકમ બેક. મહત્વના સમાચાર પર નજર. ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આજે અક્ષય તૃતીયાએ રથ પૂજન કરવામાં આવ્યું. અમદાવાદના જગન્નાથ મંદિરે ત્રણેય રથનું પૂજન. અખાત્રીજના દિવસથી ભગવાનના ત્રણેય રથની વિશેષ પૂજા કર્યા બાદ રથનું સમારકામ અને રંગરોગાન શરૂ કરાશે. શાસ્ત્રોક્ત વિધિ મુજબ ત્રણેય રથની પૂજા કરવામાં આવી. શુભ મુહૂર્તમાં મંત્રોચ્ચાર સાથે રથની પૂજા થઈ. ભગવાન જગન્નાથની 7 જુલાઈ રથયાત્રા નીકળવાની છે અને તેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જગન્નાથ મંદિરથી મારી સાથે સંવાદદાતા વિભુ જોડાઈ ચૂક્યા છે, જેમની પાસેથી જાણીશું હાલ ત્યાં કેવો માહોલ છે. વિભુ, તૈયારીઓની શરૂઆત થઈ ચૂકી છે. મિત્તલ, ભગવાન જગન્નાથ છે એ રથયાત્રાએ નીકળે તે પહેલાંની જે વિધિ હોય છે તે આજથી શરૂઆત કરવામાં આવે છે. આજે અખાત્રીજ છે અને અખાત્રીજના દિવસે ચંદન યાત્રા છે તે યોજાય છે. એટલે કે આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે આ ભગવાન જગન્નાથનો જે રથ છે તેનું સમારકામની શરૂઆત છે તે કરવામાં આવે છે. પરંતુ આ ત્રણેય રથની પહેલાં પૂજા વિધિ કરવામાં આવે છે. મંત્રોચ્ચાર સાથે મહંત અને સાધુ સંતોની ઉપસ્થિતિમાં આ 9:30 કલાકે આ ત્રણ રથનું પૂજન વિધિ કરવામાં આવશે. અને ત્યારબાદ જે રથ છે, એટલે કે જ્યારે ભગવાન જગન્નાથ યાત્રાએ નીકળ્યા હોય છે અને ત્યારબાદ જે રથ આવે છે તેને તે જ સ્થિતિમાં મૂકી દેવામાં આવે છે. પરંતુ હવે જ્યારે ભગવાન ફરી રથયાત્રાએ નીકળવાના છે ત્યારે તેમના રથને શણગાર કરવામાં આવશે. એટલે કે કલરકામ છે, સમારકામ છે તે તમામ ત્રણેય રથોનું કરવામાં આવશે. અને આજથી હવે વિધિની ધીમી શરૂઆત છે તે થઈ જશે. અખાત્રીજના દિવસે પહેલાં તો રથોનું પૂજન, બાદ સમારકામ અને ત્યારબાદ એક પછી એક વિધિ છે તે થતી હોય છે. જળયાત્રા નીકળતી હોય છે અને જળયાત્રા બાદ ભગવાન જગન્નાથ છે તે મોસાળ જતા હોય છે અને મોસાળ ગયા બાદ પરત જ્યારે આવે છે અને ત્યારબાદ નગરચર્યાએ નીકળે છે. એટલે કે અહીં હવે આ દ્રશ્યો જોઈ શકો છો કે તૈયારી છે તે કરી દેવામાં આવી છે. તમામ સામગ્રી છે તે લાવવામાં આવી છે. 9:30 કલાકે મંત્રોચ્ચાર સાથે વિધિ કરવામાં આવશે. ભગવાનને ચંદનનો લેપ છે તે લગાવવામાં આવશે. જો કે ચંદનનો લેપ એટલા માટે પણ લગાવવામાં આવે છે કે જે અત્યારે ખૂબ જ ગરમી હોય છે અને ગરમીમાંથી ચંદન જો લગાવવામાં આવે તો ઠંડક મળતી હોય છે. ત્યારે ભાવ એક ભાવ સાથે ભગવાનને ચંદન છે તે લગાવવામાં આવે છે. એટલે કે આ ત્રણ રથો છે અત્યારે અહીંલા પૂજા વિધિ માટેની જે તૈયારી છે તે શણગાર કરી દેવામાં આવ્યો છે. મંત્રોચ્ચાર સાથે વિધિ કરવામાં આવશે. સાધુ સંતો અહીં ઉપસ્થિત છે તે જોવા મળશે. અને રથનું પૂજન થયા બાદ આવતીકાલથી, એટલે કે ધીમે ધીમે હવે સમારકામની શરૂઆત છે, રંગરોગાનની શરૂઆત છે તે કરી દેવામાં આવશે. બિલકુલ વિભુ, ત્યાં ઉપસ્થિત કોઈ ભક્તજણ હોય તો તેની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશો, કોઈ મહારાજ હોય, કારણ કે તે લોકોમાં પણ વધુ ઉત્સાહ હોતો હોય છે અને આસપાસના લોકો પણ આજના દિવસે ત્યાં ઉપસ્થિત રહેતા હોય છે. મિત્તલ, જે રીતે પુરીની યાત્રા બાદ જો સૌથી મોટી યાત્રા નીકળતી હોય તો ગુજરાતના અમદાવાદમાં છે. અને અત્યારે આ પ્રસાદ પણ અહીં આવી ગયો છે. ભક્તો છે તે પણ ખૂબ જ મોટી સંખ્યામાં અહીં આવતા હોય છે. લોકોમાં અલગ જ પ્રકારનો ઉત્સાહ છે તે જોવા મળતો હોય છે. જે 1 થી 2 મહિના છે તે તૈયારી ચાલતી હોય છે અને આ જેના કારણે ભક્તોમાં પણ ઉત્સાહ હોય છે, મોસાળામાં ઉત્સાહ હોય છે. કારણ કે જ્યારે ભગવાન ખુદ નગરચર્યાએ નીકળતા હોય છે તેની તૈયારીઓ ચાલી રહી છે. નરસિંહભાઈ, એક ભક્ત તરીકે આપ શું કહેશો કે આજથી વિધિની શરૂઆત થઈ ગઈ છે, હવે ભગવાન નગરચર્યાએ જે નીકળવાનો છે સમય પણ નજીક આવશે? હવે આગામી 7/7/2024 દિવસે રથયાત્રાના અનુસંધાનમાં આજે રોજ જગન્નાથ મંદિરના સામે જે 3 ભગવાનના રથ છે એની આજે ભૂમિપૂજા, એની પૂજા થશે. આજે અખાત્રી દિવસના દિવસે બહુ મહત્વનું મુહૂર્ત કહેવામાં આવે છે. ત્યારબાદ એને જળયાત્રામાં ભગવાનને ત્યાં બેસાડી જળયાત્રા કરશે. ત્યારે 22/6/2024 રોજ ભગવાન સરસપુર મોસાળમાં જશે 15 દિવસ માટે. અહીંયા જઈને અભિષેક થયા પછી 4:30 વાગે 15 દિવસ ભગવાન મામાને ઘેર રહેશે. કઈક સાલ કરતાં આ વખતે એટલો બધો ઉત્સવ છે, કારણ કે આ વખતે જે 31 તારીખે અમે ડ્રો કર્યો ત્યારે પબ્લિકનો બહુ આવવાનું હતું, બહુ પબ્લિક બહુ આવી હતી. અને આજના પૂજનના દિવસે ભગવાન સરસપુર ગામના રહીશો, આજુબાજુ લોકો રાહ જોઈ ક્યારે રથયાત્રા, ક્યારે ભગવાન. બિલકુલ, સતત અપડેટ આપના પાસેથી લેતા રહીશું. આભાર વિભુ સમગ્ર માહિતી બદલ. તો સમાચારોમાં હાલ બસ આટલું જ રજા.